जेम जेम समय वीतो गयो छे तेम तेम दिवसों पण वीती रह्या छे। तेम तेम भूकंप भूमि परनी दर्द भरी दास्ता दुनिया ने वधु ने वधु डरावी रही छे। आंसू सरती आँखों हवे थाकवा लागी छे। काटमाणमांथी जिंदगी ने सुरक्षित बहार काढ़वा माटे हाथ थाकवा लाग्या छे। मृतदेहों ने उचकवा माटे खभा ओछा पड़ी रह्या छे। लाशों ने दफनावा माटेनी जग्या खूटवा लागी छे। काटमाण बनी गयेला बे देशोनुं आ दर्द हजू ओछू एम दर्द वधारवा माटे हजू पण एक झटको राह जोईने बैठो छे। तबाहीना एक सप्ताह बाद जिंदगी नी जंग यथावत छे। एक एक जिंदगी कीमती छे। हिमवर्षा अने वरसाद नी वच्चे लोही थीजवी देता तापमान नी वच्चे ऑपरेशन जिंदगी यथावत छे। मौतना माचड़ानी वच्चे जिंदगीनी शोध चालू छे। 7 दिवस पहला भूकंपना एक के बे नहीं पण त्रण त्रण जोरदार जीवलेण झटका सहन करनार तुर्की अने सीरिया में आशानी दौर हजू पण तूटी नथी। पोतिकाओनी जिंदगी बचवानी आस लगावीने लोको हजू पण बैठा छे। तबाहीना आ डरामणा मंजरना वच्चे हजू पण जिंदगीनी जंग चालू छे। मानवीना हौसला અને હિંમતની એકથી એક કહાનીના વિડીયો સામે આવી રહી છે ત્યારે માસૂમ જિંદગીઓને કાટમાળ નીચેથી કાઢવામાં આવી રહી છે। 100 કલાક બાદ પણ મોતને હાથ તાળી આપીને જિંદગીઓ જીવતી બહાર આવી રહી છે અને આ જ દ્રશ્યો અન્ય લોકોને હિંમત પણ આપી રહ્યા છે। તુર્કી અને સિરિયામાં થાક્યા વગર પળભર રોકાયા વગર 70થી વધુ દેશોના 1.5 લાખ રેસ્ક્યુ ટીમના સભ્યો રાત દિવસ એક એક જિંદગી બચાવવાની મુહિમમાં જોતરાયા છે। તુર્કીથી લઈને સિરિયા સુધી, વરસાદથી લઈને હિમવર્ષાની વચ્ચે પણ ચાલી રહ્યું છે ઓપરેશન જિંદગી। એક એક જિંદગીની કિંમત શું હોઈ શકે તેનો પુરાવો છે છેલ્લા 7 દિવસથી ભૂકંપ ભૂમિ પર ચાલી રહેલી કામગીરી। સલામ છે જવાનોની લગનને, સલામ છે તેમની આ કામગીરીને અને સલામ છે તેમના હોંસલાને। પરંતુ હકીકત એ પણ છે કે કુદરતને કંઈક અલગ જ મંજૂર છે, નહીં તો ભૂકંપ ભૂમિ પરથી આ પ્રકારની ભવિષ્યવાણી સામે આવી ન હોત। એક તરફ એક એક જિંદગી બચાવવા જીવ પણ દાવ પર મુકાઈ રહ્યા છે તો બીજી તરફ થઈ રહેલી ભવિષ્યવાણી સતત ડરાવી રહી છે, કેમ કે દાવો કરાઈ રહ્યો છે કે આવનારો સમય તુર્કી માટે આનાથી પણ વધુ ભયાનક સાબિત થઈ શકે છે। સિસ્મોલોજિસ્ટ ડોગન પેરિન્સ્કે ચેતવણી આપતા કહ્યું છે કે ટૂંક સમયમાં જ તુર્કીની ધરતી ફરી 7ની તીવ્રતાના ઝટકાથી ધ્રુજી ઉઠશે અને આ ચેતવણી તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાના આવેલા ભૂકંપના થોડા દિવસો બાદ જ આપવામાં આવી છે, જેના પરથી એટલું તો સ્પષ્ટ છે કે તુર્કી અને સિરિયાની જમીનને હજુ પણ ભૂકંપનો ઝટકો સહન કરવા તૈયાર રહેવું પડશે।
मीडिया रिपोर्ट्स में थई रहेला दावानुं जो मानीए तो पश्चिम तुर्कीना पोर्ट शहर केनाकलनी नजीकमां टूंक समयमां 7 तीव्रतानो बीजो भूकंप आववानी भविष्यवाणी भाकवामां आवी छे। अने आ भविष्यवाणी मारमाराना समुद्रना अभ्यास परथी करवामां आवी छे। पेरेन्स्केकनुं कहेवुं छे કે કેનાકલમાં દર 250 વર્ષે ભૂકંપ આવે છે। છેલ્લો ભૂકંપ 287 વર્ષ પહેલા આવ્યો હતો, ત્યારે ભૂકંપનો હવે સમય આવી ગયો છે। પેરેન્ટ્સ એકનો દાવો છે અને એ દાવો કેટલો સાચો છે એ કહેવું અત્યારે તો મુશ્કેલ છે, પરંતુ આફતનો સામનો કરી રહેલ તુર્કી માટે આ ભવિષ્યવાણી ચોક્કસ ડરામણી છે। કેમ કે ભૂકંપ ભૂમિ પર જો નજીકના ભવિષ્યમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો તો અત્યારે તિરાડોના ઘર બની ગયેલી બિલ્ડિંગોને પણ ખંડેર બનતા કોઈ રોકી ન શકે। જોકે તુર્કી માટે અત્યારે ડર માત્ર આ ભવિષ્યવાણી જ નથી, પરંતુ ભૂકંપ બાદ દેશમાં જોવા મળતી અશાંતિ પણ તુર્કીને ડરાવી રહી છે। તુર્કીમાં મૃત્યુ આંક જેમ વધી રહ્યો છે તેમ તેમ લોકોનો ગુસ્સો પણ સતત વધી રહ્યો છે, અને લોકોનો ગુસ્સો હવે ક્રાઇમના રસ્તા પર આગળ વધવા લાગ્યો છે। તુર્કીના મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે શક્તિશાળી ભૂકંપના ઝાટકા બાદ તુર્કીના વિવિધ શહેરોમાં લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે। આ પ્રકારની ઘટનાઓ બાદ તપાસ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે, અને અત્યાર સુધીમાં તુર્કીના વિવિધ 8 વિસ્તારોમાંથી 48 વધુ શંકાસ્પદોની ધરપકડ પણ કરવામાં આવી છે। જો કે તુર્કી સરકારને આ વાતનો અંદાજો પહેલાથી જ હતો। લૂંટની ઘટનાઓ વધ્યા બાદ એર્દોગે જનતાને ભરોસો પણ અપાવ્યો હતો કે તેઓ આ ઘટનાઓ પર રોક લગાવશે। તેમણે કહ્યું કે લૂંટ અને અપહરણ જેવી ઘટનાઓમાં સંડોવાયેલા લોકોએ એ વાત ન ભૂલવી જોઈએ કે દેશમાં આ ઘટનાઓના આરોપીઓને છોડવામાં નહીં આવે, પરંતુ જ્યારે લોકોને જ સરકાર પર ભરોસો ન હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનવી સામાન્ય છે। લોકોનો ગુસ્સો તુર્કીના રાષ્ટ્રપતિ રસેપ તૈયપ એર્દોગનને ડરાવવા માટે પૂરતો છે, કારણ કે આગામી થોડા મહિનામાં ચૂંટણીઓ છે। વિપક્ષ સતત તુર્કી સરકાર પર નિશાન સાધી રહ્યું છે। બુધવાર અને ગુરુવારે એર્દોગને ભૂકંપ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી। અહીં તેમણે નિષ્ફળતાનો સ્વીકાર તો કર્યો, પરંતુ એ પહેલાં તેમણે પોતાની સરકારનો બચાવ પણ ચોક્કસ કર્યો હતો। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ પ્રકારની આફતો માટે તૈયાર રહેવું શક્ય નથી। એર્દોગને એવી પણ જાહેરાત કરી હતી કે સરકારનું લક્ષ્ય એક વર્ષમાં પુનઃનિર્માણ કરવાનું છે, જોકે નિષ્ણાતોનું માનવું છે કે એક વર્ષમાં આ શક્ય નથી, તેના માટે વધુ સમય લાગી શકે છે। હાલ તો તુર્કીની પડખે અત્યારે 70 જેટલા દેશો ઊભા છે, પરંતુ તુર્કીનું આ દર્દ દૂર કરવા માટે કોણ કેટલું મદદ કરે છે એ તુર્કીની કૂટનીતિ પર આધાર રાખે છે। તુર્કીએ સિરિયાનું દુઃખ દૂર કરવા માટે ભારત શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે। મુશ્કેલીના સમયમાં ભારત દ્વારા ઓપરેશન દોસ્ત અભિયાન ચલાવવામાં આવ્યું છે। એનડીઆરએફની ઘણી ટીમો તુર્કી અને સિરિયામાં રાહત કાર્યમાં લાગેલી છે। ભારતમાંથી મેડિકલ સુવિધાઓ પણ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે। ઓપરેશન દોસ્ત અંતર્ગત ભારતનું 7મું વિમાન સિરિયાની જમીન પર લેન્ડ થયું। એરફોર્સના આ વિમાનમાં 23 ટનથી વધુ રાહત સામગ્રી, તબીબી સહાય અને જટિલ તબીબી સુવિધાઓ મોકલવામાં આવી। વિદેશી પ્રવક્તા અરિંદમ બાગચીએ માહિતી શેર કરતા લખ્યું કે ઓપરેશન દોસ્ત અંતર્ગત 7મી ફ્લાઇટ 23 ટનથી વધુ રાહત સામગ્રી સાથે સિરિયા પહોંચી, જેમાં જેનસેનેટ, સોલાર લેમ્પ્સ, ઇમરજન્સી અને ક્રિટિકલ કેર દવાઓ અને આપત્તિ રાહત વસ્તુઓનો સમાવેશ થાય છે। ભારતના ઓપરેશન દોસ્ત અભિયાનની સરાહના માત્ર તુર્કી કે સિરિયા જ નહીં, પરંતુ આખી દુનિયા કરી રહી છે। કેમ કે હિન્દુસ્તાનના હીરો વિદેશની ધરતી પર એક એક જીવ બચાવવા માટે પોતાની જિંદગીની બાજી રમી રહ્યા છે।
પરંતુ સામે ભારત માટે એક દુઃખદ સમાચાર પણ એ જ ધરતી પરથી સામે આવી રહ્યા છે. મૂળ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના વિજયકુમાર ગૌરનો પરિવાર છેલ્લા 6 દિવસથી તેમના પુત્રના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યો હતો. તેમની પત્ની અને તેમનો 6 વર્ષનો પુત્ર દિવસ રાત પ્રાર્થના કરતા હતા કે તુર્કીમાં તબાહી વચ્ચે કોઈ ચમત્કાર થઈ જાય અને વિજય સુરક્ષિત હોવાના સમાચાર આવે. પરંતુ હોટલના કાટમાળમાંથી વિજયના શરીરના કેટલાક ભાગો મળી આવતા તેની આશા તૂટી ગઈ. વિજય ગૌર જ્યાં રોકાયા હતા તે હોટલ 6 ફેબ્રુઆરીની સવારે આવેલા ભૂકંપના ઝાટકાના કારણે ધરાશાયી થઈ ગઈ હતી અને તેની સાથે જ ઉત્તરાખંડનો 36 વિજયકુમારની જિંદગી પણ છીનવાઈ ગઈ. વિજયકુમાર તુર્કીમાં બિઝનેસ ટ્રીપ પર ગયો હતો, પરંતુ તેમનો આ પ્રવાસ જિંદગીનો છેલ્લો પ્રવાસ સાબિત થયો. હોટલના કાટમાળમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો. વિજયના હાથ પર ચિત્રાયેલા ઓમના ટેટુ પરથી તેની ઓળખ થઈ હતી. ટૂંકમાં કહીએ તો તુર્કી અને સિરિયાની ધરતી પર ગણતરીની સેકન્ડ માટે આવેલો ભૂકંપ 7 દિવસ બાદ પણ માનવજાતને ડરાવી રહ્યો છે. મોતનું મીટર સતત વધી રહ્યું છે અને તેની સાથે દર્દ, ડર અને માયુસી પણ સતત વધી રહી છે. કાટમાળ નીચેથી નીકળતી જિંદગીઓનો આ સિલસિલો ક્યારે રોકાશે એ કહેવું હજુ પણ વહેલું લાગી રહ્યું છે. એવામાં ભૂકંપ ભૂમિ પર વધુ એક શક્તિશાળી ભૂકંપનો આંચકો મંડરાઈ રહ્યો છે, ત્યારે આશા એ જ રાખીએ કે આ ખતરો માત્ર અફવા જ સાબિત થાય અને તુર્કી સિરિયાનો દર્દ જલ્દીથી જલ્દી ઓછું થાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.